એક એક ગ્રુપને જો ઉભા કરું તો દરેકની પાસે પોતાનો એક રેકોર્ડ છે કે અમે આ લોકડાઉનમાં શું કર્યું, અમે કેવા કામ કર્યા. એટલે મને જે ડર હતો એ ચિંતા હતી, આજે તમને બધાને જોઈને પાછી એ ચિંતા દૂર થઈ ગઈ છે. નહીં, ગમે તેટલા કોરોના આવે, ગમે તેટલા લોકડાઉન આવે, પણ અમારી વિહાર સેવા તો સતત ચાલશે, ચાલશે ને ચાલશે, ચાલુ થઈ ગઈ છે. અને તમે ચાલુ થયા છો કે નહીં એના માટે હવે હું ચાલતો આવું છું. અહીંથી મુંબઈ સુધીના એક એક ગ્રુપને મારે એક્ટિવ કરી દેવા, જેને જે પ્રોબ્લેમ હોય એ મને કહી દેજો. તમારા ગ્રુપની અંદર કોઈ મેમ્બર ઘટી ગયા હોય, તમારા ગ્રુપની અંદર કંઈ આવતા ન હોય, વિહારો ના થતા હોય, જે પણ પ્રોબ્લેમ આવે આપણે આ વિહાર દરમિયાન બધાના સોલ્યુશન કરી દેવા છે. આપણું લક્ષ્ય બનાવી દો. વિહાર પૂજા ઓકે, પ્રવચન ઓકે, પ્રતિક્રમણ ઓકે. એક બાજુ દર વર્ષે 100-100 સાધુ સાધ્વીજી વધે છે, એવરેજ 100થી વધારે, ઓછા તો નહીં જ. હજી આ સુરત હમણાં ચૈત્ર સુદ 13 અને ચૈત્ર વદ 13 મળીને 50 દીક્ષાઓ છે, 15 દિવસમાં 50. હવે સુરત સોનાની નગરી નથી રહી, હવે સુરત સંયમની નગરી બની ગઈ છે. જે સુરતની અંદર 15 દિવસમાં 50 દીક્ષાઓ, મને 4 દિવસ પહેલા આફ્રિકા બુરુંડીના એક ભાઈ મળ્યા, તેઓ અત્યારે અમદાવાદમાં છે. મધર અને પોતી એજેડ છે એમના મધર. એક ભાઈ ગુજરી ગયો છે, બીજા ભાઈ છે, એમને કોઈ ફેમિલીમાં બીજું નથી, બે જ જણ છે. પણ પપ્પા મરતા પહેલા નીતિનો એટલો બધો પૈસો મૂકીને ગયા છે, એટલે મધરે નક્કી કર્યું આ પૈસો મારે પ્રભુના શાસનમાં વાપરી દેવો છે. આ સુકૃતમાં અમે 4 દિવસ પહેલા બેઠા હતા, એ ભાઈને મેં પૂછ્યું કે શું ભાવના તમારી, મને કે મારે ભારતભરમાં 108 વિહાર ધામ બનાવવા છે. પછી એ વિહાર ધામ 35 લાખ નું હોય કે 50 લાખ નું હોય એ મારે નહીં જોવાનું, પણ મારે 108 વિહાર ધામ બનાવવા, બહુ ફટાફટ બનાવવા. હું જઈશ, હું જોઈશ, મને ઓકે લાગશે તો ફટાક દઈને એક જ ચેકમાં બધા પૈસા આપી દઈશ, બધા પૈસા એક નંબરના, એક પણ કેશ નહીં, બધા. મારા બાપે પસીનો પાડીને આ રૂપિયો ભેગો કર્યો છે. તમે તો બધા સીએ વગર પણ માસ્ટર છો ને ગણતરી કરવામાં. એવરેજ એક વિહાર ધામના 50 લાખ ગણો, 108 ના શું થાય? 500 ઉપર થાય સીઆર, 500 કરોડ ઉપર એક વ્યક્તિ જયારે વાપરવા થઈશ. એ સિવાય પણ કે મારે શાસનના 7 ક્ષેત્રમાં વાપરવા જ. આ લોકડાઉનમાં મેં સાધર્મિકમાં હજારો લાખો ડોલરો વાપર્યા છે, નામ આપ્યા વગર. કેટલાય બાળકોને હું ભણાવવાની ફી મોકલાવું છું, અને એમાં મેં એમને પૂછ્યું તમારું આ લક્ષ્ય છે 108 વિહાર ધામનું, એનું કારણ શું, તમને વિહાર ધામમાં કેમ વધારે રસ પડ્યો? અમારે આ બધાને તો દેરાસરમાં વધારે રસ હોય, પ્રતિષ્ઠામાં વધારે રસ હોય, અંજન સલાકામાં રસ વધારે હોય, તમને આમાં શા માટે રસ છે? જે વ્યક્તિ ઇન્ડિયામાં નથી રહેતો, જેનું બોર્ન એન્ડ બ્રોટઅપ ટોટલી પરદેશમાં થયેલું છે, આફ્રિકા બુરુંડીની અંદર, એ માણસના ભાવ તમે જોજો, એના વિચાર જોજો. તમને અહીંયા રહીને પણ જે વિચાર નથી આવતો, એને ત્યાં રહીને આ વિચાર આવ્યો. એણે મને કીધું, મહારાજ સાહેબ, આપણા જૈન સંઘમાં દર વર્ષે દીક્ષાઓ કેટલી બધી થાય છે? મેં બરાબર છે, છેલ્લા 20 વર્ષમાં એવરેજ એવરી યર 200 દીક્ષા છે, 200. 10 વર્ષમાં 2000, 20 વર્ષમાં 4000 ની નવી સંખ્યા વધી. મને કે મારા સાહેબ સાધુ સાધ્વી વધારવાના, પણ એમને ઉતરવાના સ્થાન જો નહીં વધારીએ તો આ સાધુ સાધ્વી ઉતરશે ક્યાં? એટલે જ મેં વિચાર કર્યો કે હું દીક્ષા નથી લઈ શકતો, હું કદાચ દીક્ષા નથી લઈ શકતો, પણ જેમણે લીધી છે એમને ઉતરવામાં હું નિમિત્ત તો બની શકું. એમણે હજી હમણાં મોડાસરમાં ભોજનશાળાનું ઉદઘાટન કર્યું, આજકાલમાં હરસોલીની અંદર એક વિહારધામનું ઉદઘાટન છે, હજી તો 7-8 સુધી પહોંચ્યા, એને ઉતાવળ છે. મારી લાઈફ પૂરી થાય પહેલા મારે 108 વિહાર ધામ બનાવવું છે. આપણે 108 વિહારનું લક્ષ્ય ખરું? બોલો ભાઈ, વિહાર ધામ નહીં, ધામ નહીં, પાછું કોકને ધામ હમળાતું હશે. 108 વિહાર કોણે કરી લીધા હશે? એક વર્ષમાં નહીં, ટોટલ અત્યાર સુધીમાં, એવરી યર 108. અંકલેશ્વર બહુ સરસ, આ જો આગળ જ બેઠું, જેને ખબર છે મારે આગળ જ બેહવાનું. 108 વિહાર આ સિઝનમાં,
હા 85 ક્યાંથી આવ્યા? સુરત. સુરત, વેરી ગુડ. 55 બહુ. 50 વાળા, 50 ની ઉપર ના આંગળી ઊંચી કરો. ઉંમર નહીં, વીઆર. બહુ સરસ. ભિવંડી પાછળ કોણ છે? સાબરમતી, વેરી ગુડ. નવસારી 50 ઉપર. હા પ્રકાશભાઈ ભિવંડી, જો આ ઉંમર પણ 50 ઉપર અને વીઆર પણ 50 ઉપર. સવાર સાંજ બે વીઆર કરવાના. 108 વીઆર 1-8 મહિનાની અંદર મારે કરવા. લક્ષ્ય બનાવો. બીજા બધા ધર્મ કદાચ ઓછા વધતા થાય, આગા પાછા થાય, માન્ય, પણ મારે વિહાર ઓછા નથી કરવા. તમારા કેપ્ટનને તમારે કહી રાખવાનું, જ્યારે પણ કોઈનું નામ ન આવે મને તમારે કહી દેવાનું.